जो ये समाचार विस्तार थी तो आरोग्य मंत्री पदे चार्ज संभाळ्या बाद मंत्री ऋषिकेश पटेल एक बार एक हॉस्पिटल की मुलाकात ले रहा है। आज तेमणे अमदावाद स्थित सिविल हॉस्पिटल बाद सोला सिविल हॉस्पिटल नुं पण निरीक्षण कर्युं। आरोग्य मंत्रीए सोला सिविल वखाण करता कहूं कि सोला सिविल खूब सारी रीते काम कर रही है, दर्दियों अहीं उत्तम प्रकार की सारवार लई रहा है। હવે પાર્ટ ઓફ લાઈફ થયું હોય એવું લોકોનું કહેવું છે, સીરો સર્વે પણ આવી રહ્યા છે, પરંતુ ત્રીજા વેવની શક્યતાનો નહિવત છે। પરંતુ ત્રીજો વેવ આવે તો જે બીજા લહેરમાં આપણે તૈયારીઓ કરી હતી, ઓક્સિજન, ઓક્સિજન બેડ અને બાકીની જે સુવિધાઓ, સરકાર બિલકુલ લગભગ ડબલ ડિજિટની અંદર આ સંખ્યા આવે તો પણ બિલકુલ સજ્જ થઈ અને આવતા પડકારનો સામનો કરવા માટે તૈયાર થઈ છે। तो अमदावादमां राज्यनी बीजा नंबरनी मोटी सरकारी हॉस्पिटल एवी सोला सिविल हॉस्पिटल में आरोग्य मंत्री ऋषिकेश पटेले मुलाकात लीधी। तेओए अलग अलग विभागों की मुलाकात लीधी, दर्दियों ने अपाती सुविधाओं की विगत मेळवी। पण मंत्री ऋषिकेश पटेले सोला सिविल हॉस्पिटल में ए न जोयुं जे न्यूज 18 गुजराती ना कैमेराए जोयुं। जुओ शुं छे रियालिटी ए जोईए आ अहेवाल में। तो राज्य में नवा बनेला मंत्रीओ हवे तेओने सौंपायेला खाता अनुसार एक्शन में आवी गया छे। तेवी ज रीते नवा आरोग्य मंत्री ऋषिकेश पटेले पण आरोग्य मंत्री बन्या बाद एक पछी एक सरकारी हॉस्पिटल में मुलाकात लेवानुं शुरू कर्युं छे। हॉस्पिटल में पण सत्ताधीशो द्वारा मंत्रीजीना स्वागत माटे बुकेनी पण तैयारीओ करी। हॉस्पिटल में सत्ताधीशोए मंत्री ऋषिकेश पटेले हॉस्पिटल में अलग अलग वोर्ड में पण लई गया, ज्यां दर्दीओने आपवामां आवती सारवार अने सरकारनी आरोग्यने लगती योजनाओनो लाभ दर्दीओने मळे छे, जेनी विगतो पण जाणी। आरोग्य मंत्री ऋषिकेश पटेले मीडियाने जणाव्युं कि आरोग्य सुविधा लोको सुधी पहोंचे अने आकस्मिक खर्च न भोगवो पड़े ते माटे सरकार कटिबद्ध छे। मुख्य सुविधाओं आधुनिक सुविधाओं साथे आपने सज्ज थई रह्या छीए। अमदावाद सोला सिविल हॉस्पिटल में आरोग्य मंत्री ऋषिकेश पटेले आज मुलाकात लीधी। हूँ दृश्य आपने बताईश कि जगह जवानी जरूर थी कि ज्यां जे दर्दीओ अहींया सारवार माटे आवे छे पण तेओने मुश्किलीनो सामनो करवो पड़े छे। आप दृश्य जोई शको छो कि आ ड्रिंकिंग वोटर नो एरिया छे, परंतु अहींया पीवाना पाणीनी कोई व्यवस्था नथी। અને જે છે આપ દ્રશ્ય પણ જોઈ શકો છો કે અહીંયા જે ટોયલેટ જે છે, પણ ટોયલેટમાં પણ જે છે એ ગંદકી જોવા મળી રહી છે, અને જે છે જે ગંદકીના ઢગ જે છે અહીંયા જે ટોયલેટ જે પીવાના જે હાથ વોશિંગ એરિયા જે છે કે ત્યાં પણ ગંદકી જોવા મળી રહી છે, અને જ્યાં ત્યાં જે છે આ ટોયલેટ જે છે તે તૂટેલું ફૂટેલું જોવા મળી રહ્યું છે। એટલે કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓની મુલાકાત લીધી, હોસ્પિટલની જે સુવિધાઓની વાત કરી, પરંતુ જે અગવડ જે છે તે દર્દીઓને પડી રહી છે તે ક્યાંક ને ક્યાંક ઉજાગર જે છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે રિયાલિટી ચેક કરી રહ્યું છે, અને આ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો દર્દીઓએ આ પ્રાથમિક જે સુવિધાનો અભાવ અહીંયા સોલા સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આરોગ્ય મંત્રીએ સોલા સિવિલનું નિરીક્ષણ તો કર્યું, પણ જે ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થયું તે આરોગ્ય મંત્રી જોવાનું ચૂકી ગયા। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં સોલા સિવિલના કંઈક અલગ દ્રશ્યો સામે આવ્યા। સોલા સિવિલમાં પાણી પીવાની જગ્યાએ પીવાનું ચોખ્ખું પાણી તો ન દેખાયું, પણ ગંદકીથી ભરેલી જગ્યા જરૂરથી જોવા મળી, જ્યારે કે હોસ્પિટલના ટોયલેટ તૂટેલી હાલતમાં જોવા મળ્યા। બનેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે સોલા સિવિલમાં ગંદકીના ઢગ જે છે તે જોવા મળી રહ્યા છે, અને સાથે સાથે જે દર્દીઓ જે છે તે સારવાર માટે આવે છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ દ્રશ્ય પણ જોઈ શકો છો કે અહીંયા રખડતા ઢોરની પણ સમસ્યા જોવા મળી રહી છે, કે જે સ્વાભાવિક છે કે અહીંયા તંત્ર દ્વારા કે સિક્યુરિટી સ્ટાફ દ્વારા જે છે તે આ રખડતા ઢોર જે છે કે તેઓને દૂર કરવા જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમસ્યા પણ જે અહીંયા જોવા મળી રહી છે, અને ઠેર ઠેર જે છે ગંદકી અને પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। એક તરફ જે છે રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં રોગચાળો જે છે તે તીવ્ર ગતિએ જોવા મળી રહ્યો છે, ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસીસ જોવા મળી રહ્યા છે, ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા ગંદકીના ઢગ પણ જે છે તે જોવા મળી રહ્યા છે, અને જે દર્દીઓ અહીંયા સારવાર માટે આવે છે કે તે સારવાર લેવા માટે આવે છે કે બીમાર થવા માટે આવે છે તે પણ એક અહીંયા જોવાનું રહે છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ તરફ અમદાવાદમાં વરસાદી માહોલની વચ્ચે રોગચાળો ફાટી નીકળ્યો છે, તો સામે એએમસીએ પણ રોગચાળાને લઈને સઘન ઝુંબેશ હાથ ધરી છે। એએમસીએ સપ્ટેમ્બર મહિનામાં 78,346 લોહીના નમૂનાની તપાસ કરી છે, જેમાં એએમસીએ 1,76,000 ઘરોમાં આઈઆરએસ પદ્ધતિથી સ્પ્રેનો છંટકાવ કર્યો।
ચોમાસ સીઝન ચાલી રહી છે, મચ્છરજન્ય કેસીસ માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં શહેરમાં મોટા પાયે જે કોઈ સ્લમ વિસ્તાર છે અથવા સ્લમ જેવી ઓડ છે, ચાલી છે, આ પ્રકારના વિસ્તારમાં ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેની કાર્યવાહી કરવામાં આવે છે. તેમાં જે તે ઘરે જઈને તેની દિવાલો ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે કે જેની ઉપર મચ્છર બેસે તો મચ્છર મૃત્યુ પામે છે. આ પ્રકારની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલી છે. તો અમદાવાદમાં ફાયર વિભાગ દ્વારા વિવિધ શાળાઓ વિરુદ્ધમાં આકરી કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલમાં ફાયર એનઓસી મામલે 200થી વધુ શાળાઓને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. હાલ આ શાળાઓને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ સમયગાળામાં પણ સ્કૂલો દ્વારા કાર્યવાહી કરવામાં ન આવી તો કાયદાકીય પગલાંની ચીમકી ફાયર તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે. છાપામાં સમાચાર પત્રોમાં જાહેર નોટિસથી જાણ કરવામાં આવી છે. ખાતાકીય 4 વખત નોટિસ આપવામાં આવેલી છે અને આ એ પછી આ ફાઇનલ ક્લોઝર નોટિસ ઇસ્યુ થઈ છે. એટલે પર્યાપ્ત સમય આપવામાં આવેલો છે તમામ શાળાઓને અને પૂરતી જાણ કરવામાં આવેલી છે. જે લોકો એનઓસી મેળવી લીધા છે એ લોકોને એપ્રિલ મહિના પછી તો રિન્યુઅલ ઇન્ટિમેશન લેટર પણ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવે છે કે આવતા મહિને તમારું એનઓસી એક્સપાયર થાય છે, તમે સમય મર્યાદામાં કાર્યવાહી કરી અને તમે તમારું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવી લો. છતાં પણ જો બેદરકારી અથવા તો નિષ્કાળજી રાખે તો એ લોકોની સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે. સુરત શહેરમાં હવે આગ પર કાબૂ મેળવવા માટે પાલિકાએ રોબોટનો સહારો લેવાનું નક્કી કર્યું છે. ફાયર ફાઇટર રોબોટ ખરીદવા સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયેલી દરખાસ્તને મંજૂરીની મહોર મારવામાં આવી છે. ₹1.42 કરોડના ખર્ચે રોબોટ ખરીદવાનું નક્કી કરાયું છે. આ અંગે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે સુરત સિટીમાં અનેક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો આવેલા છે. કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ઘણી વખત ભીષણ આગની ઘટનાઓ બને છે, જેથી આગની સ્થિતિ ઉપર ઝડપથી કાબૂ મેળવી શકાય તે માટે પાલિકાએ નિર્ણય લીધો છે. રોબોટની ખાસિયત એ છે કે રોબોટની અંદર કેમેરા હશે, પાણી છાંટવાનો હોર્સ પાઇપ મોજૂદ હશે. રોબોટિક કામગીરીથી ફાયરના લશ્કરોનું જોખમ ઘટશે. જે સ્થળે આગ લાગી હશે તે સ્થળે અંદરની સ્થિતિ શું છે, કયા ભાગમાં હજી આગ ભીષણ છે અને કયા ભાગમાં સ્થિતિ કાબૂમાં છે તે સ્ક્રીન ઉપર જ જાણી શકાશે. ફેક્ટરી વગેરા મેં જબ આગ લગતી હૈ તો કાફી ટેમ્પરેચર રહેતા હૈ ઓર આદમી વહાં પહોંચ નહીં પાતે, ફાયર કે જવાન ઉસકે અંદર જા નહીં પાતે ટેમ્પરેચર જ્યાદા હોને કી વજહ સે. તો રોબોટ કો વહાં આસાની સે રિમોટ કી મદદ સે આગે ભેજ સકતે હૈ, ઇસકી વજહ સે ફાયર ફાઇટિંગ કર સકતે હૈ. ઓર યે કરીબ 180 ડિગ્રી કે આસપાસ કા એંગલ ઇસમે ચારો તરફ કહીં ફાયર ફાઇટિંગ કરના હો તો ઉસકો ઘુમા સકતે હૈ. ઓર સીડીએ દાદર વગેરે ભી ચડ સકતા હૈ રોબોટ, ઓર કહીં અગર સરફેસ લેવલ નહીં હૈ તો વહાં ભી જા સકતા હૈ. અદાણી ગ્રુપ